sabun keluaran enam. Gabis ba? Gabis ba? યસ મિત્રો, આપણે બ્લોગની શરૂઆત અહીંથી કરી છે, કારણ કે કાલથી થોડોક બ્લોક અધૂરો હતો અને અત્યારના વાગવા આવ્યા છે. ઓલમોસ્ટ 8 વાગી ગયા છે અને આજે છે સન્ડે. મારી મિસ્ટેક છે તો સોરી. સન્ડે છે અને અમે લોકો, તમને ખબર જ છે, સન્ડેના ક્યાં જઈ રહ્યા હોય તો અમે અમારા વિલેજ જવાના છીએ અને ત્યાં અમે લોકો રામજી મંદિર બનાવી રહ્યા છીએ. તો રામજી મંદિરની વિઝિટ કરી છે અને ત્યાંથી પછી હું મારા ફાર્મ ઉપર જઈશ અને 1-1.5 વાગે ત્યાંથી જમીન અને હું રિટર્ન નીકળીશ. તો આ વિડીયોમાં લાઈક કરતા રહેજો, ખાસ મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. અત્યારે મેડમ શું કરી રહી? કેટલા સબસ્ક્રાઇબર બાકી રહે જોવું. તો દેખાવામાં આવે 3-4 જ સબસ્ક્રાઇબર બાકી છે. મેનું ભવ્ય સેલિબ્રેશન કરવાના છીએ, તમને પણ સાથે લઈને સેલિબ્રેશન કરવાના છે. જેને સેલિબ્રેશનમાં પાર્ટિસિપેટ કરવું હોય એ કમેન્ટ કરજો અને અમારી જોડે જોડાશો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશો, મળશું માય વિલેજ. કેમ છો બધા મિત્રો, મજામાં? અત્યારે પહોંચી ગયો છું મારા વિલેજ અને સામે છે મારે ગામમાં તળાવ આવેલું છે, તેનો રિફ્લેક્શન તડકો આવી રહ્યો છે અને ઉપર છે સુરજ દાદા અને ઠંડીનો માહોલ છે. તો અત્યારે મનભાઈ માછલીને રોટલી ખવડાવતા જવું નીચે. લઈ જબલું લતી જા, તો આગળ જ નહીં મન લે, પાછળ નહીં હોય. તો રોટલી ખવડાવે છે આ અને બધી નાખતી તો ખાઈ જશે. રોટલી ખવડાવવા દે, નીચે ઉતર્યા છે અને તળાવ મોટું છે, મને છેટો રહી જાય ડૂબી ન જતો. તો મિત્રો, અત્યારે અમે લોકો આવી ગયા છે અમારા ફાર્મ ઉપર અને થોડુંક શાકભાજી વીણું અને અત્યારે તમને મારા વાડીએ છી સફેદ કાબુલી ચણા આવે તે. તો આ બગીચો આખે આખો સફેદ ચણાનો છે. ઓલી બાજુ દેખાય ઘઉં છે, એની ઘઉંની પહેલાં જીરું વાવેલું, જીરું પણ તમને દર બતાવીશ. ચણા હવે 15-20 દિવસમાં થઈ જશે, જેને ખાવા હોય આવી જાજો, કમેન્ટ કરજો અને જીરું બતાવું તમને મારું. અમારા બબુલભાઈનો છોકરો, શું નામ તારું? તો આ છે અમારી નાળિયેળીનું ફાર્મ અને 15-20 નાળિયેળી છે. તો ચણા આવવા મહિના છે અને જે આ મજા ચણા ખાવાની છે લાઈ વાળીએ, એ માર્કેટમાં મળતા ચણામાં નથી. કે ના, આ ચણા એવા છે કે તમે એક એક બબે પીસ તોડીને ખાવ તો જ મજા આવે ખાવાની. તો મિત્રો, અત્યારે જીરું મસ્તનું છે, કોઈ પ્રકારનો જે અમારે રોગ નથી લાગ્યો. લાંબી ખબર નથી પડતી, અમુક એમ કે ઉતારો આવે છે ને અમુક કે સુકાઈ જાય છે ને જીવ હોય, પણ અમારે આવું કંઈ દેખાતું નથી. કે મેં મારા ફાધરને પૂછ્યું હતું કે હજી આપણે વાંધો નથી આવ્યો, ભગવાન કરે અમારે વાંધો ન આવે ને કોઈને પણ વાંધો ન આવે. જીરું છે આખે આખું દેખાય ત્યાં સુધી, બાજુમાં છે ચણા. તો વાળીએ છીએ અને મોજ કરી છીએ. આજ છે આ ખેડૂતના દીકરાની મોજ. રજા હોય તો વાળીએ આવવું જોઈએ, એન્જોય કરવો જોઈએ અને ફ્રેશ હવા લેવી જોઈએ. તો મળી છે મારી વાડીએ. તો મિત્રો, અત્યારે અમારા ગામમાં એક બીજું મંદિર બની રહ્યું છે, શંકર ભગવાનનું મંદિર આવેલું અને અમે લોકો એને શિવપાઠથી ઓળખી છીએ. આજી નદીના કાંઠે બનેલું છે અને અમારા ગામથી 1.5 કિલોમીટર આગળ છે. મંદિરની જગ્યા એટલી આહલાદાયક છે, તમે એની વાત ના પૂછો ને. ખાસ કરીને મંદિર હમણાં ડેવલપ થઈ જશે તો પરિવાર જોડે દર્શન કરવા આવો અને ખાસ કરીને જન્માષ્ટમી પર જો આનો નજારો જોવો હોય શ્રાવણ મહિનામાં તો એકવાર રૂબરૂપ દર્શન કરવા આવો, કારણ કે નદીના કિનારે બનેલું છે, વિશાળ મંદિર છે અને એટલી ગાર્ડન એરિયા સ્પેસ બનાવવા જઈ રહ્યા છે. તો આપ સૌ પરિવાર સાથે દર્શન કરવા આવો અને આ મંદિરને આહલાદાયક આનંદ મેળવો. અને વર્ષો જૂનું આ મંદિર છે તો અત્યારે ડેવલપિંગ કામ ચાલુ છે, આવનારા દિવસોમાં મંદિર ખુલ્લું મેળવવામાં આવશે અને એકવાર અવશ્ય પધારો. અમારા ગામની નદી છે અને તમે જોઈ શકો છો નદીની, આટલી વિશાળ નદી હોવા છતાં પણ કેટલો આનંદદાયક આહલાદાયક અને સુપર વાતાવરણ છે. તો પધારો ફેમિલી સાથે દર્શન કરવા.
શ્રી કૃષ્ણ. આજના આપણા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને અત્યારના સવારના કઈ 7-8 નથી વાગ્યા, અત્યારના બપોરના 12 વાગી ગયા છે. તો આજે છે સન્ડે, એટલે કે ફંડે, એટલે સારી રવિવારે તો તમને ખબર જ છે કે અમારો બાપ દીકરો બે ઘરે હોય જ નહીં. તો જમવામાં અમારે દર રવિવારે મા દીકરીને શું હોય તે પણ તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે આપણે દર રવિવારે મમરાની ભેળ કરીને જ ખાઈ છીએ. થોડાક રાંધવાની ચોટા થઈ જાય બપોર બનાવવું નહીં ને, એટલે તો ચાલો મિત્રો ભેળ બનાવી લઈએ. એમાં સિયાબેને જૂઠમી બધું સુધારીને કમ્પ્લીટ કર્યું, હવે આપણે મમરા અને ચટણી મીઠું નાખશું. તો ચાલો મિત્રો હવે જમી લઈને તમારા લોકોને બપોરે ભેળ ખાવી તો આવી જાવ, નકર તમારા ઘરે સવસન ઘરે જે કાંઈ બનાવ્યું હોય તે ખાઈ લ્યો ને અમે પણ જમી લઈએ. તો મિત્રો અત્યારે ગામડે છું અને રામજી મંદિર જે અમારું રેડી થાય છે તેની વિઝિટ કરું છું. બહુ અત્યારના વાગવાવીએ એક જેવો ને આજે અમારે કારીગર કામ કરે છે નદી મંદિર. મિત્રો અત્યારે ગામડે છું અને જમી લો અને નવરા થઈ ગયા છીએ. તો અમારા મનભાઈ અને અમારા ભનીબેન ગામડે રમે છે એ તમને બતાવું. શું રમો બાળકો? જોઈ લ્યો, તો આ છે ગામડાની મોજ. એક ભાઈ આ બાજુ કન્સ્ટ્રક્શન કામ આ બાજુ ચાલુ છે, ના છે દેશી ચૂલો અને આ અમારા ઘરનો બગીચો. ગામડાની મોજ અને સન્ડે દર સન્ડે અમે લોકો ગામડે આવી છીએ મનને લઈ દાડમ. પછી આ ચેતુર તો શું કરે છે તું? ઝીણી ગારો શું બે અત્યારે ગારો બનાવે છે અને રેતીમાં રમે છે. ચપ્પલ પહેર. ઓકે. તો મિત્રો અત્યારે હું મારા ગામ બેઠો છું અને જે મારા ગામની મેન શેરી કહેવાય જોઈ લ્યો અત્યારે હા ઉજળ થઈ ગઈ છે. એક સમય આ શેરીમાં એટલી ગીચ વસ્તી હતી, એટલા માણસો રહેતા હતા, અત્યારે સાવ ખાલી થઈ ગયું છે. અસંખ્ય મકાનો ખાલી પડ્યા છે કારણ કે બધા શહેરીકરણ તરફ પલાયન કર્યું, સિટી તરફ આવી રહ્યા છે, એટલે દેખાતું નથી તમને ગામમાં. પાછળ અમારું રામજી મંદિર બની રહ્યું છે ને રામજી મંદિરે અત્યારે છી. તો આ છે અત્યારે ટોટલ ગામની પરિસ્થિતિ કે ગામડા ભાંગવા વિના છે ને સિટી તરફ આવી ગયા. તો ગામ બાજુ તો કોઈ યુવાન આવી નથી રહ્યું. તો એકવાર હરેક યુવાનને વિનંતી છે તે ગામડે સન્ડે યા બુધવારે જ્યારે રજા હોય ત્યારે આવવું જોઈએ અને મુલાકાત કરવી જોઈએ. ચાલો દોસ્તો, અમારી ઘરે અત્યારે ભનભાઈ કંઈક હેલ્પ કરી રહ્યા છે એના મમ્મી. શું તમે પણ તમારા બાળકોને આવું શીખડાવી શકો છો કે હેલ્પ કેવી રીતની કરવી, મદદ કેવી રીતની કરવી, ઘરનું કામ કેવી રીતે કરવું, તો તમે પણ શીખડાવી શકો છો. વાવ વાવ. તો દોસ્તો ગામડાથી 2 વાગે આવી ગયો હતો અને પછી હું અને મન બંને સુઈ ગયા હતા. તો મનને એકચ્યુઅલી આજે લેસન હોમવર્ક બાકી છે, હોમવર્ક કરે છે અને બીજું કોઈ અમારી ઘરે આવ્યું જ નથી. કોઈ નથી આવ્યું. કોણ આવ્યું છે? કેવા તારું નામ શું છે?
એમ ભૂમા કે મારું નામ ગરવતી બડિયા બોલ મારું નામ ગરવતી બડિયા તારા ડેડી નું નામ સંદીપભાઈ તારા મમ્મી નું નામ આશાબેન તારા બાપુ નું નામ શિલ્પાબેન તારા બાપુ નું ઘરવાળા નું નામ જગદીશભાઈ જગદીશભાઈ બોલ સતીશભાઈ પછી તારા દીદી નું નામ તારા વાળ પણ એમ છે અત્યારે શું ભાઈ શું આજની હાંજનું મેનુ છે આપણે સાંજના મેનુમાં શું મનનું હતું ડ્રાય પનીર જો મનની ફરમાઈશ હતી ડ્રાય પનીર ચીલી ખાવાની તો અમારી ઘરે આજે રેસીપીમાં ડ્રાય પનીર ચીલી છે એની પહેલા મારે થોડી શેવિંગ કરાવવાનો વિચાર છે તો ગરવાભાઈ આવ્યા છે અઠવાડામાં લઈ જાઉં છું હું આવીશ બેઠો તો નથી કરાવી કાલે કરાવશું કારણ કે આને લેસન બાકી છે ને ઘેર આવવા જોઈએ કાલે દુકાન તો શું છે તારે આજે ગામડે થી ખીરું આવ્યું હતું તો આપણે બનાવી છે બરી તો એનો વિડિયો લેતા ભૂલી ગયા છે ચાલો કોઈને ખાવી હોય તો આવી જાવ ગામડે થી આજે ખીરું આવેલું હતું એને બનાવેલી છે બરી અમે તો આને બરી કહી કોમેન્ટ કરજો તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો સાંજની રેસીપી બતાવશું તમને